નમસ્કાર, જેડએસ ટીવીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ ધાનેરા તાલુકાની. ધાનેરા તાલુકાના માલોતરા અને મેળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં લોકોએ ખૂબ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. તો બીજી તરફ કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકાના માલોતરા ગામે આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. ત્યારે ધાનેરા અને મેળા ગામની ગ્રામ પંચાયત આજે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં દરેક ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ લોકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. આવનારા લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અથવા તો કોઈપણ બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ત્યારે તમામ ઉમેદવારોને જીતનો દાવો કરી રહ્યા છે. કોણ જીતે છે ને કોણ પરાજિત થાય છે તે તો સમય જ બતાવશે. સુરેશ કલ્ચર, જેડએસ ટીવી, બનાસકાંઠા. માલોતરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી ધર્મપત્ની શ્રીમતી પ્રેમિલાબેન ગોકળાભાઈ ગોહિલ 2002-2005 વર્ષ સુધી સરપંચ તરીકે ગ્રુપ ગ્રામ પંચાયતમાં રહી ચૂકેલા છે અને હવે સામાન્ય સીટે તેમાં પણ અનુસૂચિત જાતિની મહિલા તરીકે મારી ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે અને અમે શાંતિથી મતદાન થાય છે અને ઇતર કુંભ અમને સાથને સહકાર છે અને અમને શાંતિપૂર્વક માહોલ છે, કોઈ અન્ય બનાવ ન બને એના માટે અમારી તકેદારી અને પોલીસ સ્ટાફની તકેદારી છે.